Hello, friends. Unit 2, the human robots. એમાં આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જોયું કે રામસિંહ 017 એ કોર્ટ રૂમની અંદર વિટનેસ બોક્સની અંદર હાજર છે અને કાઉન્સેલ ગોયલ એ જુદા જુદા પ્રકારના પ્રશ્નો કરે છે અને એમાં રામસિંહ 017ની મેમરી કોઈ જગ્યાએ અટકી જાય છે અને ત્યાંથી કોઈ માહિતી જતી થતી નથી અને એ બાબત પ્રેમ ચોપરા સોરી કાઉન્સેલ ગોયલ છે એ ધ્યાનમાં લે છે અને ત્યારે એ એમને ઇમોશનલી રામસિંહ 017ને પ્રશ્નો પૂછે છે અને એને કન્વિન્સ કરે છે કે કંઈક તું આ માહિતી છે એ મુક્ત કર, નહીતર ઘણા બધા લોકોને નુકસાન વેઠવું પડશે. અને ત્યારે એ રોબોટ છે એના બદલામાં પ્રત્યુત્તરમાં એવું કહે છે કે રોબોટ છે એ ક્યારેય માનવોને નુકસાન કરતા નથી. હવે આપણે આગળ વધીએ. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંહ 017, કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સેલ ગોયલ છે સ્ટ્રેસ એટલે એમ્ફેસાઇઝ, ભાર મૂકીને બોલવું, દરેક શબ્દની ઉપર ભાર મૂકીને કહે છે કે મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકો છે એને એમ કહે છે કે નુકસાન થયું છે. અને રામસિંહને કહે છે સ્પીક અપ રામસિંહ, તું બોલ. આવું દરેક શબ્દો ઉપર ભાર મૂકીને એ કહે છે. નો રામસિંહ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. એટલે પ્રેમ ચોપરા છે એ નર્વસ થઈને બૂમ પાડીને કહે છે કે નર્વસ મીન્સ ગભરાઈને કે ના રામસિંહ, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. પરંતુ જજ એને ચેતવણી આપે છે. વોન્ટ મીન્સ ચેતવણી આપવી. શું ચેતવણી આપે છે? શાંત રહો. કમ ઓન રામસિંહ 017, ધ જજ સેડ. હવે જજ રામસિંહ 017ને કહે છે કે કમ ઓન, બોલ રામસિંહ. રામસિંહ 017 જગ્ડ હિઝ હેડ લેફ્ટ. એટલે રામસિંહ 017એ તેનું માથું છે એ ડાબી બાજુ ફેર્યું, જગ્ડ એટલે આંચકા સાથે. અને રોબોટ છે એ યંત્ર માનવ છે એટલે સ્વાભાવિક છે કે એની અંદર મેટલ હોય છે એટલે એ આંચકા સાથે ફેરવે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે જગ્ડ એટલે આંચકા સાથે. ધેન રાઇટ ટોવર્ડ્સ ધ જજ, અને ત્યારબાદ જમણી બાજુએ ન્યાયાધીશ તરફ જોવે છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ. પીપ 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 પીપ. અ ક્લિકિંગ સાઉન્ડ એટલે ક્લિક ક્લિક અવાજ જે આવવો તે. ઇન્ડિકેટ એટલે નિર્દેશ કરવું. ઇન્ડિકેટ મીન્સ નિર્દેશ કરવું. હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, જે ચાલતી ટેપ છે એ અટકવાનો નિર્દેશ કરે છે. હેમ્પર એટલે અટકવું. ફરી વાર મિત્રો, હેમ્પર એટલે અટકવું. નોંધ કરશો તમે. અને જામ એટલે બંધ થવાનું. કોશન, કોશન એટલે
चेतवनी बंद थवानी चेतवनी नो सिग्नल पीप 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 एवो अवाज छे ए निर्देश करे छे। आगळ वधीए द क्रैकलिंग साउंड एंड द इंडिगो लाइट इंटेन्सिफाइड इंटेन्सिफाइड एटले तीव्र बनवू शू तीव्र बनवू तो एम के छे एक मोटो अवाज क्रैकलिंग साउंड एटले तमारो थोड़ो कान में खूचे ए प्रकारनो अवाज एटले अहींया क्रैकलिंग साउंड छे ए इंटेन्सिफाइड एटले ए साउंड थाय छे एंड इंडिगो लाइट इंटेन्सिफाइड अने एक भूरा प्रकारनी लाइट छे ए वधु तेज थाय छे इंटेन्सिफाइड एटले तीव्र बनवू। A red light flashed on the forehead of Ram Singh robot. एक लाल लाइट छे ए forehead એટલે Ram Singh robot નું જે કપાળ છે એના ઉપર ઝબકે છે અને એ signaling danger કે જે શું સંકેત કરતું હતું ભયનો સંકેત એ દર્શાવતું હતું નિર્દેશ કરતું હતું। रिपोर्टिंग सिस्टम फेल्ड सिग्नल सूचवती एक लाल लाइट छे ए राम सिंह ना रोबोट ना माथा ऊपर झपकी अने त्यार बाद एम कहे छे कि रिपोर्टिंग सिस्टम फेल्ड एटले के जे रिपोर्ट आपनारी जे सिस्टम छे ए फेल थई गई छे। टाइनी शटर्स इन द सेंटर ऑफ हिज चेस्ट ओपन डिस्प्लेइंग अ स्मॉल टीवी स्क्रीन फ्लैशिंग हवे रोबोटना चेस्ट एटले के छातीनो मध्य भाग जे छे सेंटर एमे एक नानकड़ी एवी बारी शटर ए खुले छे अने ए खुलता ज एनी अंदर शुं दर्शाय छे तो के डिस्प्लेइंग अ स्मॉल टीवी स्क्रीन જેમાં એક નાનકડી ટીવી સ્ક્રીન છે એ દેખાતી હતી જે ફ્લેશિંગ એ ઝબૂકતી હતી અને એ એમાં શું હતું તો કે છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે એ વિઘટન થઈ ચૂકી છે સિસ્ટમનું વિઘટન થઈ ચૂક્યું છે એવું ટીવીના પડદા ઉપર એ દર્શાવતું હતું। राम सिंह रोबोट हेड डिफ्यूज्ड राम सिंह रोबोट नष्ट थई चुक्यो हतो रिडिफ्यूज्ड एटले अगाउ आपणे जोई चुक्या के नष्ट थवू। प्रश्नो केवा आवी शके व्हाई डिड प्रेम चोपड़ा शाउट नर्वसली गभराईने बूमो केम पाड़े छे तो स्वाभाविक छे के गोयल साहेब छे એ એને મનાવવાની કોશિશ કરતા હતા એટલે એને એ ડરના કારણે કે રામસિંહ છે એ કંઈક બોલી ન જાય એટલા માટે એ બૂમ પાડે છે નર્વસલી એટલે અહીંયા આપણે લખી શકીએ પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી બીકોઝ કાઉન્સેલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ સ્પીક ધ ટ્રુથ એઝ મેની પીપલ હેડ સફર્ડ ઘણા બધા લોકો નુકસાન પામ્યા છે તો એટલે એમ કે છે રામસિંહને સાચું બોલવાનું ગોયલ સાહેબ છે એ કહે છે એટલે એ બૂમ પાડે છે। નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ડીડ ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ રોબોટના કપાળ ઉપર જે ઝબકી રહેલી જે લાઇટ છે એ શું દર્શાવે છે શું સંકેત આપે છે તો આપણને ખબર છે કે જ્યારે અહીંયા રેડ લાઇટ છે એ ડેન્જરનો સંકેત આપે છે અને રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડનો સંકેત આપે છે એટલે આપણે અહીંયા લખી શકીએ ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ અ સિસ્ટમ ફેલ્યોર કે સિસ્ટમની નિષ્ફળતા છે એનું સંકેત છે એ અહીંયા એ ફોરહેડ ઉપર આપે છે। નેક્સ્ટ વન What message was flashed on the screen? સ્ક્રીન ઉપર કેવા પ્રકારનો મેસેજ છે એ ફ્લેશ ઝબકે છે તો
मित्रों तमने ख्याल छे अहीं सिस्टम डिसइंटीग्रेटेड सिस्टम विघटन थई चूकी छे। द मैसेज फ्लैश्ड ऑन द स्क्रीन वॉज सिस्टम डिसइंटीग्रेटेड। वॉट हैपन टू द रोबोट? रोबोट ने शू थयु? द रोबोट हैड डिफ्यूज्ड। रोबोट छे ए नष्ट थई चूक्यो हतो। आगळ वधीए मित्रों। ओ नो, क्राइड द सेल्समैन ऑफ सुपर रोबोट्स। आपणे जोयुं हतुं के कोर्टनी अंदर लोको खचाखच भरेला हता अने एमां सेल्समैन के जे अगाउ एनुं आपणे निर्देश कर्यो हतो स्टोरीनी अंदर के प्रेम चोपराए जे रीते सेल्समैन साथे डील करेली हती ए सेल्समैन पण त्यां हाजर हता। ए ज्यारे आ आगळ जोयुं કે રોબોટનું વિઘટન થયું તો ત્યારે એ ઓ નો એમ કરી અને બરાડી ઉઠે છે। હી ઇઝ ડિફ્યુઝ્ડ, શું કહે છે? હી ઇઝ ડિફ્યુઝ્ડ, તે નાશ પામ્યો છે। તે એટલે કોણ? રામસિંહ 017। હી ઇઝ ડેડ, ઇટ મીન્સ હી ઇઝ ડિફ્યુઝ્ડ મીન્સ હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો છે। ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ। હશ એટલે સ્તબ્ધતા, સ્ટીલનેસ, શાંતિ છવાઈ જવી, એટલે કોર્ટરૂમની અંદર શાંતિ છવાઈ ગઈ। સાયલન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, અને આ જે શાંતિ છે એ કોર્ટરૂમની અંદર ફોર લોંગ એટલે કે લાંબા સમય સુધી ચાલુ રહી। ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થોટ, અને ત્યારબાદ ગોહિલ સાહેબ વકીલ એની ગરદન છે, સોરી ગળું છે, એ સાફ કરે છે એન્ડ સેડ, અને કહે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ। લોકો, સોરી રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી। કોઝ હાર્મ એટલે નુકસાન પહોંચાડવું। એન્ડ નીધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને ન તો એ નીધર એટલે ન તો તે તેઓના માલિકોનો અનાદર કરતા, મીન્સ કે એમના માલિકોની આજ્ઞાનો અનાદર પણ કરતા નથી। ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ પ્રેમ ચોપરા, પેલી જે પ્રેમ ચોપરા તરફથી આપેલી જે સૂચનાઓ છે, વર નોટ ટુ બી રિવીલ્ડ, એ મુક્ત કરવામાં આવી નહીં। વર નોટ ટુ બી રિવીલ્ડ, they could have been injurious to his own existence। existence એટલે અસ્તિત્વ મિત્રો, existence એટલે અસ્તિત્વ, અને injurious એટલે હાનિકારક, કારણ કે એ જે સૂચનાઓ છે એ પોતાના જ અસ્તિત્વ માટે એ હાનિકારક બની શકત। a threat to the robot's life, જેટલા પણ દુનિયાની અંદર રોબોટ છે એ એની લાઈફ માટે એ થ્રેટ, ભય સમાન હતી એ માહિતી, જો એ રિવીલ કરે તો। ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એ માહિતીને એણે છતી કરી હોત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એનો મતલબ એવો થાત કે તેણે તેની માલિકની આજ્ઞાનું પાલન ન કર્યું અથવા તો અનાદર કર્યો। ઇફ હી ડીડ નોટ, અને જો તે માહિતી મુક્ત ન કરી હોત તો હી વુડ હાર્મ અધર્સ, તો એનો મતલબ એવો થાત કે તેણે બીજાને નુકસાન પહોંચાડ્યું। ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ જે કોન્ફ્લિક્ટ, સંઘર્ષ, કોન્ફ્લિક્ટ મીન્સ સંઘર્ષ, અને આ જે કોન્ફ્લિક્ટ છે આ બંને સિદ્ધાંતો વચ્ચેનો મિત્રો, એણે રામસિંહનો અંત છે એ લાવ્યો, કર્યો। હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલિંગ અ લાય। ટેલિંગ અ લાય એટલે જૂઠું બોલવું, ધેન ટુ ટેલિંગ અ લાય, જૂઠું બોલવા કરતાં એણે બ્રેક અપાર્ટ એટલે કે પોતાની જાતને જ નષ્ટ કરવાનું
पसंद करियो, चोस चॉस सॉरी चॉस अटले पसंद करवो, शो तो के टू ब्रेक अपार्ट नष्ट करवानो, कोना करता राधर देन टू टेलिंग अ लाय जूठू बोलवा करता, अने बीजू तो के हर्टिंग ह्यूमन बीइंग्स लोगों ने मानवों ने नुकसान पहुंचाड़वा करता, और बिकमिंग अनफेथफुल, अने त्रीजी बाबत के अनफेथफुल, फेथफुल अटले वफादार, तो ए एम कहे छे के वफादार दगोद करवाने बदले एने पोतानी जातने नष्ट करवानू पसंद करू। ट्रेसिस ऑफ पेन डिप्रेशन मार्क द काउंसल्स फेस, वकीलना चेहरा पर काउंसल्स फेस, ट्रेसिस अटले के निशानी, शेनी निशानी तो के ऑफ पेन डिप्रेशन दुख अने खिन्नता, तो ए रेखाओ छे એ કાઉન્સેલ ગોયલના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, જજ છે ફોર અ વાઇલ થોડા સમય માટે, ફોર સમ ટાઈમ, પોન્ડર એટલે થિંક ડીપલી ઊંડાણપૂર્વક વિચાર કરવો, તો થોડા સમય માટે એ વિચાર કરે છે. એન્ડ प्रोक्लेम्ड एटले के डिक्लेर्ड, जाहिर करे छे, प्रोक्लेम्ड एटले डिक्लेर्ड जाहिर करवो, शुं जाहिर करे छे, मीन्स के अहींया एनो चुकादो छे, वर्डिक्ट ए आपे छे, द कोर्ट डिक्लेर्स प्रेम चोपरा गिल्टी ऑफ थेफ्ट, कोर्ट छे ए प्रेम चोपरा ने चोरीनो गुनेगार घोषित करे छे, गिल्टी, गिल्टी एटले गुनेगार, ચોરીનો ગુનેગાર ઘોષિત કરે છે. તો અહીંયા મિત્રો આ ધ હ્યુમન રોબોટ છે એ અહીંયા પૂરો થાય છે. મિત્રો આ સ્ટોરીમાંથી મારા ખ્યાલ મુજબ મને જે સમજાયું છે એ એ છે કે જો એક રોબોટ જે જેના અંદર કોઈ સજીવ નથી, એ સજીવ નથી છતાં પણ એ દુનિયાના જે સિદ્ધાંતો છે એને એના પર એ કાયમ રહે છે, તો આપણે તો માણસ છીએ જીવતા જાગતા, તો આપણે આવા કાર્યો શા માટે કરી શકીએ. એટલે અહીંયા આ સ્ટોરીનો અંત છે એની અંદર આપણને જે મોરલ જે મળે છે એ એ છે કે આપણે પણ કોઈનું ખોટું કરવું જોઈએ નહીં. તો અહીંયા આપણે મિત્રો આમાંથી જ પ્રશ્ન છે એ જોઈ લઈએ. વાય વોઝ ધેર અ હશ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટરૂમની અંદર શાંતિ શા માટે છવાઈ ગઈ? તો એનું કારણ એક જ હતું કે રામસિંગ 070 છે એ ડિફ્યુઝ થઈ ચૂક્યો હતો, એટલે કે મૃત્યુ પામ્યો હતો. તો અહીંયા આપણે લખી શકીએ ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ બીકોઝ ધ રોબોટ હેડ ડિફ્યુઝ્ડ, હી વોઝ ડેડ. What did Ram Singh do with himself at last? Ram Singh e ante eni jaat sathe shu karyu? To tame ahiya joyu, he chose to break apart rather than to telling a lie, hurting human beings or becoming unfaithful. To ahiya apde lakhi shakiye mitro, at last Ram Singh broke apart rather than tell a lie, hurt humans or becoming અનફેથફુલ, મીન્સ કે લોકોને નુકસાન પહોંચાડવા કરતા, દગો દેવા કરતા એના માલિકને એણે પોતાની જાતને નષ્ટ કરવાનું પસંદ કર્યું. વોટ વોઝ રામસિંગ 070's કોન્ફ્લિક્ટ્સ, રામસિંગ 070નો સંઘર્ષ શું હતો? તો તમને અહીંયા એ પણ બાબત છે એ વાત કરેલી છે કે રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નીધર કેન તે ડિસઓબે ધેર માસ્ટર, આ વાત છે એનો સંઘર્ષ હતો. તો અહીંયા આપણે લખી શકીએ રામસિંગ
070's conflict was that if he revealed the instructions, जो ए माहिती मुक्त करे, he would disobey his master, याना मालिक नी आज्ञानु अनादर करे, and if he did not, अने जो ए माहिती मुक्त न करे, तो एनाथी कोने नुकसान थाय, बीजा लोकोने नुकसान थाय, आ बन्ने वच्चेनो संघर्ष हतो. What did the judge proclaim? જજે શું જાહેર કર્યું? તો અહીંયા લાસ્ટમાં આપણે જોઈ ચૂક્યા કે જજ પ્રોક્લેમ્ડ ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. તો અહીંયા લખી શકીએ ધ જજ પ્રોક્લેમ્ડ દેટ પ્રેમ ચોપરા વોઝ ગિલ્ટી ઓફ થેફ્ટ. એન્ડ લાસ્ટ વન, વોટ વોઝ ધ કાઉન્સલ્સ રિએક્શન વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝડ? જ્યારે રોબોટ છે એ ડિફ્યુઝ થયો ત્યારે કાઉન્સેલનું રિએક્શન શું હતું? તો અહીંયા આપણે જોયું કે સ્ટ્રેસીસ ઓફ પેઇન ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ ફેસ. તો અહીંયા આપણે લખી શકીએ કે વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝ ધ કાઉન્સેલ વોઝ પેઇન એન્ડ ડિપ્રેસ્ડ. મિત્રો, અહીંયા તમને આવા પ્રકારની શોર્ટ નોટ પણ આમાંથી પૂછી શકે, ત્રણ શોર્ટ નોટ છે. તો એમાં આપણે વિગતવાર ચર્ચા નહીં કરીએ, પણ જોઈએ રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ. તો એના વિશે ઇન શોર્ટ આખી સ્ટોરીમાંથી જે સાર હોય છે એ આપણે લખવાનો હોય છે. તો તમે અહીંયા વિડીયો પોઝ કરી અને તમે તમારી બુકની અંદર લખી અને આ તૈયાર કરી શકો છો. નેક્સ્ટ જે શોર્ટ નોટ છે એ કંઈક આ છે, કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 વિથ ઇટ સેલ્ફ. રામસિંહ 070 એનો સંઘર્ષ, એની સિસ્ટમ સાથેનો અને એના પ્રિન્સિપલ સાથેનો જે સંઘર્ષ છે એ, તો એની અંદર એ સંઘર્ષ ત્રણ પ્રિન્સિપલથી જે કામ કરતો હતો, તો એનો જે સંઘર્ષ છે એ તમારે અહીંયા જણાવવાનો છે. અને લાસ્ટ વન છે એ રામસિંહ 070 ધ થેપ થીફ, ચોર. તો જે કંઈ ચોરી કરે છે એ ચોરીનું વર્ણન અહીંયા આપણે કરવાનું છે. તો એ અહીંયા આખું તમને આપેલું છે કે ક્યાં કઈ રીતે ચોરી કરે છે અને કેવી રીતે પકડાય છે, એટલી વાત અહીંયા કરવાની છે. તમે આ ત્રણેય શોર્ટ નોટ અહીંયા પોઝ કરી અને તમે તમારી બુકની અંદર લખી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે આ સ્ટોરી અને આ યુનિટ છે એની સાથે સાથે આ લેક્ચરનો પણ આપણે અંત કરીએ છીએ. થેન્ક્સ.